ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે આપણે છે એ ધોરણ અગિયાર ની અંદર વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં અગાઉ આપણે છે એ છ પાઠ પૂરા કર્યા છે સાતમો પાઠ આપણે કોર્સમાં નથી અને એટલે આપણે આઠમા પાઠથી છે એ આજે સ્ટાર્ટ કરવાનું છે એનો લેક્ચર નંબર એક જોઈએ શું કે છે તો ધંધાના મૂડીના પ્રાપ્તિ સ્થાનો એવું પાઠનું નામ છે ધંધાના મૂડીના પ્રાપ્તિ સ્થાનો ધંધા માટે મૂડી છે પૈસા છે એ ક્યાં ક્યાંથી આવી શકે છે ર એ ક્યાં ક્યાંથી મેળવી શકાય એના પ્રાપ્તિ સ્થાનો વિશે છે એ આ પાઠની અંદર ભણવાનું છે સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવનાની અંદર કીધું છે કે ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક શોધો થઈ જેમ જેમ ઉદ્યોગીકરણનો યુગ શરૂ થયો સત્તરસો પચાસથી અઢારસો પચાસ દરમિયાન એમ એમ જે છે એ આપણને કહે છે અનેક નવી નવી શોધો તકનીકી ક્ષેત્રે ટેકનોલોજી ક્ષેત્રે અવનવી શોધ છે એ થવા લાગી ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું ઉત્પાદન કરવા માટે પણ હવે યંત્રનો ઉપયોગ છે એ થવા લાગ્યો જેને કારણે એકમનું કદ વધ્યું દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતની જરૂરિયાત ઉદ્ભવી તેના કારણે એકમમાં વિશિષ્ટીકરણ પણ જરૂરી બન્યું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ અનિવાર્ય બન્યું કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું જોખમ લેવાનું અશક્ય હતું પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો પણ અસ્તિત્વમાં આવ્યા શું કહે છે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ જેવી ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ટેકનોલોજી ક્ષેત્રે અવનવી શોધો કેટ કેટલી શોધો થઈ અને ઉદ્યોગની અંદર તો ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ આવ્યું વળી યંત્રો આવવાને કારણે થોડુંક મોંઘું પડ્યું યંત્રો ટેકનોલોજીવાળા હતા એટલે મોંઘા હશે આ ઉપરાંત ઉત્પાદનની અંદર કે ઉદ્યોગની અંદર વિશિષ્ટીકરણને પણ મહત્ત્વ આપવામાં આવ્યું એટલે કે કોઈ એક ક્ષેત્રની અંદર જે વ્યક્તિ નિષ્ણાત હોય એને છે એ પ્રાયોરિટી આપવામાં આવી જેઓ ઊંચી ફી વસૂલ કરતા હતા અને એને કારણે છે એ પ્રમાણમાં ઉત્પાદન પણ વધવા લાગ્યું આ માટે ઉત્પાદન વધ્યું એટલે મૂડી રોકાણ પણ વધવાનું હતું તો મૂડીકરણ મૂડી રોકાણ લાવવું ક્યાંથી એક વ્યક્તિ દ્વારા છે એ આટલું બધું મૂડી રોકાણ કરવું શક્ય બને એમ હતું નહીં પરિણામે કંપની સ્વરૂપનો છે એ વિકાસ થયો અને એને કારણે છે એ આપણને કહે છે કે મૂડીના વિવિધ પ્રાપ્તિ સ્થાનો પણ ઊભા થયા એમાં ધંધાકીય મૂડીનો ખ્યાલ જોઈએ તો પહેલું ધંધાકીય મૂડીકીય મૂડી નામની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે નામની દ્રષ્ટિએ મૂડી શબ્દ ત્યારબાદ જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલ રોકડ માલ કે મિલકતને મૂડી કહેવાય છે મૂડી એટલે धंधा ना मालिक हो धंधा में रुकेल रोकड़ माल के मिलकोट ने मूड़ी कहे छे ટૂંકમાં શું કોઈ પણ ધંધાદારી વ્યક્તિએ જે છે એ પોતાના ઉદ્યોગની અંદર પોતાના એકમની અંદર જે છે એ રોકેલ કોઈ રોકડ પ્રવાહ હોય કોઈ પોતાનો માલ હોય એટલે કે કાચો માલ કે એ અને એની જે મિલકત રોકેલી છે એ બધું જ મૂડી છે ત્યારબાદ પરંતુ વાણિજ્યમાં મૂડી શબ્દ વ્યાપક અર્થમાં છે વાણિજ્યમાં છે વેપારમાં વાણિજ્યમાં મૂડી શબ્દ વ્યાપક પ્રમાણમાં તો એમાં જોઈએ તો શું કહે છે કે ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી ઉપરાંત ધંધા માલિકે ધંધામાં રોકેલ પોતાની મૂડી વિવિધ પ્રાપ્તિ સ્થાનમાંથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે એટલે કે જો પહેલાં આપણને કીધું કે મૂડીનો સામાન્ય અર્થ થાય છે સામાન્ય અર્થમાં હું કે ધંધાના માલિકે ધંધામાં રોકેલ કોઈ રોકડ છે અથવા તો માલ છે અથવા પોતાની મિલકત છે તો એને મૂડી કહેવાય પણ વિશાળ અર્થમાં વાણિજ્યની દ્રષ્ટિએ જોઈએ તો ધંધા માલિકે ધંધામાં રોકેલ પોતાની મૂડી એટલે કે પોતાના રોકડ પ્રવાહ ઉપરાંત એને વિવિધ પ્રાપ્તિ સ્થાનો પાસેથી બજારમાં વિવિધ જગ્યાએથી જે પૈસા લીધા છે અને એ પૈસા પણ જો ધંધામાં રોકેલા હોય એટલે કે ઉછીની મૂડી પણ એ મિલકત કહેવા સોરી મૂડી કહેવાય છે આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ આમ મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા ઊભું કરવામાં આવેલું શું કે છે મૂડી એટલે શું તો કે ધંધા માટે ઉદ્યોગ માટે બરાબર વેપાર માટે નાણાકીય જરૂરિયાત જે પૈસાની જરૂરિયાત છે કારણ કે આજે ડગલેને પગલે કોઈ પણ ધંધો એવો નથી જે નાણાં વગર શક્ય બનશે અને એટલે જ આપણે અગાઉ પણ ભણી ગયા કે નાણું છે એ જીવન રક્ત છે કે ધંધાની અંદર કોઈ પણ ધંધાની અંદર પૈસા વગર મૂડી વગર નાણાં વગર કોઈ પણ ધંધો શક્ય બનતો નથી ઇવન ધંધાની સ્થાપના કરવી હોય ધંધાની છે એ વિકાસ કરવો હોય બધો ટેકનોલોજી લાવવી હોય કોઈ પણ હોય પરિણામે કહે છે મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતને પૂરી કરવા માટે ઊભું કરવામાં આવેલું એક ભંડોળ છે એમાં ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે એની પછીનો મુદ્દો છે ધંધાકીય જરૂરિયાત એમાં પહેલી જરૂરિયાત છે ધંધાની સ્થાપના માટે આપણને ખબર જ છે કોઈ પણ ધંધો એવો નથી કે જેની સ્થાપના પૈસા વગર મૂડી વગર શક્ય બને અને એટલે જ આપણને કહે છે કે મૂડીની સૌથી પહેલી જરૂરિયાત ધંધામાં શું છે તો કે ધંધાની સ્થાપના કરવી અથવા તો ધંધાને જે છે એ શરૂ કરવા માટે તો કે છે ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ એકમની પ્રાથમિક અને ધનિષ્ઠ તપાસ માટે અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે કાયદાકીય નિષ્ણાતોની ફી નોંધણી ફી વગેરે ખર્ચાને પહોંચી વળવા મૂડીની જરૂરિયાત રહે છે ટૂંકમાં આપણે ધંધો શરૂ કરવો હોય તો પહેલાં એની પ્રાથમિક તપાસ કરાવીએ છીએ તે તપાસ મફત નથી થતી એની માટે છે આપણે પૈસા ખર્ચવા પડે છે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે આ ઉપરાંત કયા ક્ષેત્રમાં કરવું છે એના વિવિધ સંશોધનો કરવા પડશે તો એની માટે નાણાંની જરૂર પડશે આ ઉપરાંત આપણે આપણો ધંધો છે એ રજીસ્ટર કરાવવો પડશે તેની માટે નોંધણી ફી જોશે આ ઉપરાંત આપણને એવું કહે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ આપણે પૈસા આપવા પડશે વળી આપણને કહે છે કે કાયદાકીય નિષ્ણાતોની મદદ પણ લેવી પડશે જેની અંદર પણ આપણે પૈસા ચૂકવવા પડશે આમ ધંધો શરૂ કરવા માટે પણ પ્રાથમિક તબક્કામાં પણ મૂડી એટલી જ જરૂરી છે આપણને બીજું કહે છે સ્થિર મિલકતની ખરીદી માટે જે મિલકત સ્થિર છે એની ખરીદી માટે તો કે છે ધંધાકીય એકમમાં લાંબા સમય માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકત કહે છે જો કોને કહે છે જેની અંદર જે મિલકતમાં લાંબા ગાળા સુધી રોકાણ કરવામાં આવે તેને સ્થિર મિલકત એટલે કે જેની અંદર ધંધાની અંદર જેમાં નાણાં લાંબો સમય સુધી રોકવામાં આવે એને આપણે સ્થિર મિલકત કહીએ છીએ જેમ કે યંત્રો છે મકાન છે એટલે કે બિલ્ડિંગ છે આપણા એકમનું બરાબર તો એ બધું જ આપણી સ્થિર મિલકતમાં આવે છે અહીંયા આપણને કહે છે કે આવી મિલકતોમાં વારંવાર ફેરફાર કરવો પણ શક્ય બનતો યંત્ર ખરીદ્યા પછી અમુક સમય સુધી તમારે લાંબો સમય રાખવા પડે છે બરાબર એમાં ચેન્જીસ કરી શકતા નથી બિલ્ડિંગ એકવાર બનાવ્યું પછી તોડીને પાછું બીજે દિવસે નવું નથી બની શકતું કહેવાનો મતલબ આની અંદર મિલકતની અંદર લાંબો સમય સુધી કોઈ ફેરફાર કરી શકાતો નથી અને સ્થિર મિલકતોમાં જમીન મકાન યંત્ર વાહનો વગેરે મોટા મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પડે છે આ બધા જ છે એ સ્થિર મિલકત છે કઈ કઈ જમીન મકાન પછી યંત્રો વાહનો આ બધી જ છે એ આપણી ધંધાની સ્થિર મિલકત છે કે જેની અંદર લાંબા ગાળા માટે છે એ નાણાં રોકવા માટે આપણને મૂડીની જરૂરિયાત રહે છે તો આ બીજી જરૂરિયાત જરૂરિયાત હતી ત્રીજી ચાલુ મિલકત માટે પહેલાં તો તમને એ સમજાવી દઉં ચાલુ મિલકત એટલે શું જેને તમે કાર્યશીલ મૂડી પણ કહી શકો ચાલુ મિલકત એટલે રોજબરોજના ખર્ચાની અંદર જે ઉપયોગમાં આવે જેમ કે કાચો માલ લેવા માટે આ ઉપરાંત છે એ વસ્તુની ખરીદી અને વેચાણ કરવા માટે મજૂરોને છે એ પગાર ચૂકવવા માટે આપણે દર વખતે પૈસાની નાણાંની જરૂર કાયમ માટે ઊભી થતી હોય છે તો આવી મિલકતને છે એ ચાલુ મિલકત અથવા કા કાર્યશીલ મૂડી પણ કહી શકાય છે બારમામાં તમે આવશો ત્યારે તમે ભણશો કાર્યશીલ મૂડી પણ એને ચાલુ મિલકત પણ કહે છે એટલે એની અંદર ધંધાની અંદર મૂડીની જરૂરિયાત છે એ ચાલુ મિલકત તરીકે એટલે રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે પણ જરૂરી છે કે છે શું કહે છે રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે જેવી કે કાચો માલ ખરીદવા આ ઉપરાંત વેતન મજૂરી ચૂકવવા વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે તથા તૈયાર માલના સ્ટોકમાં રોકાણ વગેરે માટે પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે જો શું કહે છે ધંધાની અંદર મૂડીની જરૂરિયાત જે છે એ રોજ બરોજના ખર્ચાઓ ધંધો આવડો મોટો હોય તો રોજ બરોજ કંઈક ને કંઈક ખર્ચા આવતા હોય તો એ ચૂકવવા માટે અથવા કાચો માલ ખરીદવા માટે મજૂરોને છે એ વેતન ચૂકવવા માટે આ ઉપરાંત આપણને કહે છે કે ભાઈ વેપારને સહાયક સેવાઓ મેળવવા માટે જેમ કે બેન્કિંગ સુવિધા છે પરિવહન સુવિધા છે એની પાછળ કંઈક ને કંઈક પૈસા નાણાની જરૂરિયાત છે એ ઊભી થાય છે અથવા તો નાણાં છે એ ઉપયોગી થાય છે અને એ જરૂરિયાતને સંતોષવા માટે પણ ધંધાની મૂડી છે એ ઉપયોગી છે ત્યારબાદ આપણને કહે છે કે ધંધામાં આધુનિકરણ અને વિસ્તરણ માટે તો ચોથું ધંધામાં આધુનિકરણ અને વિસ્તરણ માટે ટૂંકમાં ધંધાનો વિકાસ કરવા માટે એટલે કે ધંધાને બ્રાન્ચ અથવા તો નવી એનો વિસ્તાર કરવા માટે અને ધંધામાં આધુનિકરણ લાવવા માટે નવી ટેકનોલોજી નવા યંત્રો અથવા તો નવા નિષ્ણાતોની જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે એ પૂરી પાડવા માટે પણ ધંધામાં છે એ મૂડી જરૂરી છે શું કહે છે નવી શોધખોળ થવાના કારણે ધંધાકીય એકમમાં આજે આધુનિકરણ આવ્યું છે આજે તમે લોકો જુઓ કોઈ પણ ફિલ્ડની અંદર ડગલેને પગલે કંઈકને કંઈક નવું નવું આધુનિકરણ આવે છે આ કોરોનાને હિસાબે આપણે લોકો છે એ લાઈવ બરાબર તમે ઝૂમ એપ્લિકેશન દ્વારા ગૂગલ મીટ દ્વારા અથવા આવા ઓનલાઈન લેક્ચર છે એ તમે ભણી શકો છો તો આમ આજે દરેક જગ્યાએ દરેક ઉદ્યોગની અંદર કંઈકને કંઈક નવું આવે છે જેની અંદર આધુનિકરણ લાવવા માટે છે એ નાણાંની જરૂર પડે છે અથવા મૂડીની જરૂરિયાત રહે છે વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં છે એ નાણાંની જરૂર રહે છે જે આ ઉત્પાદનની નવી ટેકનોલોજી છે ઉત્પાદન વધારવા માટે જે નવું નવું અપનાવવામાં આવે છે એની માટે એ મફત નહીં થાય એની માટે નાણાંની જરૂરિયાત રહેશે તો એ નાણાંની જરૂરિયાત પૂરી પાડવા માટે પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત છે ટૂંકમાં ધંધાની અંદર જે આધુનિકરણ આવી રહ્યું છે અને એને જે આ જે વિકાસ કરવાનો છે આધુનિકરણ સાથે વિકાસ કરવાનો છે એ મફત નહીં થાય એની અંદર ઘણી બધી ટેકનોલોજી માટે મોંઘા યંત્રો પછી ટ્રેનિંગ આ બધું જ કરવું પડશે તો એની અંદર પણ ધંધાકીય એકમની અંદર મૂડીની જરૂરિયાત રહે છે ત્યારબાદ પાંચમું આકસ્મિક જરૂરિયાત આકસ્મિક એટલે તાત્કાલિક ઘણી વખત ઉદ્યોગની અંદર ઘણી ઘટનાઓ એવી બનતી હોય જે આપણે વિચારી પણ ન હોય એને આકસ્મિક ઘટનાઓ કહેવાય તો આવી આકસ્મિક ઘટનાઓ થાય ત્યારે આપણી પાસે એવું એક અનામત ભંડોળ નાણાં પડ્યા હોવા જોઈએ કે આપણે એ પૈસાનો ઉપયોગ આ નુકસાનની પૂર્તિમાં કરી શકીએ આપણને જે દર વર્ષે નફો થયો છે એની અંદરથી અમુક અમુક રકમ આવી જે કુદરતી અથવા તો આકસ્મિક માનવસર્જિત આફતો છે એને પાર પાડવા માટે છે એ આપણે ઉપયોગમાં લેવું જોઈએ કે છે ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરતા હોય છે જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદભવે છે ઘણી વખત અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થાય છે જેવા કે કર્મચારી હડતાળ પાડે સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર વેપાર ચક્ર એટલે કે ક્યારેક તેજી આવે મંદી આવે ત્યારબાદ કુદરતી આપત્તો ઘણી વખત આવે વગેરે પરિબળોનો સામનો કરવા આકસ્મિક મૂડીની જરૂરિયાત છે જો આજે કોરોનાને હિસાબે આજે ઉદ્યોગ ધંધા બંધ છે તો આ કુદરતી આફત છે તો એને કારણે છે એ ઘણી વખત આપણે છે એ શું કરવું પડે તો કે પૂરી ધંધાને ચલાવવા માટે આપણા કારીગરોને રોજગારી પૂરી પાડવા માટે આપણી પાસે છે એ યોગ્ય પ્રમાણમાં છે એ મૂડીરોકાણ હોવું જોઈએ તો આમ આકસ્મિક જ્યારે કોઈ સંજોગો ઊભા થાય ત્યારે ધંધાને ચલાવવા માટે ધંધાનો વિકાસ કરી શરૂ રાખવા માટે અથવા તો તેજી મંદીની અંદર કુદરતી પરિબળો માનવસર્જિત પરિબળો કોઈ પણ હોઈ શકે જેવા આકસ્મિક કારણોસર પણ જ્યારે મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે સંતોષવા માટે છે એ જરૂરી છે કઈ ધંધાકીય મૂડી ત્યારબાદ ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ ધંધાકીય જે એકમ છે એમાં નાણાંનું પૈસાનું મહત્વ શું છે આવો પ્રશ્ન હોય જ નહીં કારણ કે આપણને ખબર જ છે કે નાણાંનું મહત્ત્વ જોઈએ એટલું છે આવ ઇવન ધંધાની સ્થાપના કરવાથી માંડીને કાચો માલ ખરીદવા સુધી કર્મચારીને પગાર આપવા સુધી યંત્રો ખરીદવા સુધી બિલ્ડિંગ ખરીદવા સુધી અને ઇવન બજારમાં આપણો માલ વેચવા માટે મૂકવા માટે પણ એડવર્ટાઈઝ કરવી પડે એ પણ માટે નાણું તો જરૂરી છે અને છે જ એટલે ટૂંકમાં ધંધાનું એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં નાણાંનું મહત્ત્વ ન હોય ડગલેને પગલે છે નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિ ઘૂમ્યા કરે છે આપણે મોટા ભાગે જે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ એ નાણાંની આસપાસ રહીને કરીએ છીએ ડગલેને પગલે આપણે પૈસાની જરૂર પડે જ છે ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે જોયું આપણે કીધું ને કે ધંધાની અંદર એકમની અંદર નાણાં મૂડીની જરૂરિયાત એવી છે કે એને શેની સાથે સરખાવી શકાય છે માનવ શરીરના રક્ત સાથે જેમ માનવ શરીરની અંદર રક્ત ન હોય અને માત્ર ખાલી શરીર ખોખાની જેમ હાડપિંજર જેવું હોય એમ કોઈ પણ ધંધાની અંદર જો મૂડી નહીં હોય નાણાં નહીં હોય તો એ ધંધો છે એ છે એ શક્ય બનશે નહીં કારણ કે ડગલેને પગલે ધંધાની સ્થાપનાથી લઈ અને ધંધાના વિકાસ સુધી જે છે એ આધુનિકરણ લાવવા હોય કે કોઈ પણ રીતે હોય કાચો માલ ખરીદવા માટે પણ હોય તો ડગલેને પગલે નાણાંની જરૂરિયાત તો રહે જ છે અને એટલે કે છે શરીરમાં જેવી રીતે રક્ત મહત્વનું છે એવી રીતે ધંધામાં નાણું છે એ રક્ત સમાન છે ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે જો ધંધાની અંદર બધી જ નાણાકીય પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે ચાલે એ માટે પણ આપણને કહે છે કે નાણાકીય વ્યવસ્થા છે એ જરૂરી છે મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય બનશે નહીં કોઈ પણ વ્યવહાર નાનામાં નાનો વ્યવહાર ધંધામાં એવો નથી કે જે નાણાં વગર મૂડી વગર શક્ય બને કર્મચારીને પગાર ચૂકવવો છે કાચો માલ લાવવો છે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવું છે ધંધાનો વિકાસ કરવો છે બરોબર કોઈ નવા યંત્રો ખરીદવા છે કોઈ પણ વસ્તુ હોય ડગલે ને પગલે નાણાંની જરૂરિયાત તો છે જ મૂડી વિના ધંધાકીય એકમના એક પણ વ્યવહારો શક્ય નથી નાણાંનો જથ્થો મર્યાદિત છે એક તો પૈસા ઓછા છે વળી એ વૈકલ્પિક ઉપયોગ અનેક છે વૈકલ્પિક ઉપયોગ એટલે આપણે દસમામાં ભણી ગયા છીએ એક કરતાં વધુ ઉપયોગ નાણાંને તમે છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉપયોગ માટે વાપરી શકો પણ હા એક સમયે એક જ ઉપયોગ કરી શકાય છે આપણે કીધું સંસાધનના અનેક ઉપયોગો છે સાથે વૈકલ્પિક ઉપયોગો પણ છે જોઈએ તેને વૈકલ્પિક ઉપયોગ અનેક છે માટે નાણાંનો સમજી વિચારી કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીનો આપણે સામનો કરવો પડે છે જો ધંધાની અંદર જ્યારે પૈસા ઓછા થશે ઓછા પડશે ત્યારે હંમેશા આપણે કંઈક ને કંઈક મોટો સામનો છે એ કરવાનો છે જેમ કે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાકીય એકમની શાખ જોખમાય છે આપણી પાસે નાણાં ન હોય તો આપણે લેણદારને છે એ ટાઈમે પૈસા નથી આપી શકતા પરિણામે છે એ આપણને કહે છે કે આપણી ધંધાની પ્રતિષ્ઠા આપણી જે શાખ છે એ પણ જોખમમાં મુકાય છે બીજું ક્યારેક નફાકાર કારક રોકાણની ઉજ્જવલ તકો જતી કરવી પડે છે આપણી પાસે પૈસા ન હોય અને એ જે રોકાણ કરવાનું છે એની અંદર આપણે પૈસાની જરૂર હોય ચોખ્ખો નફો હોય ઉજળી તક હોય કે આપણને પૈસા મળવાના જ છે તેમ છતાં આપણી પાસે નાણાં ન હોવાને કારણે આપણે એ તકને જતી કરવી પડે છે રોકડ વટાવનો લાભ જતો કરવો પડે છે આપણે કોઈ પણ વસ્તુ રોકડેથી ખરીદીએ તો અમુક ડિસ્કાઉન્ટ મળે છે પણ આપણી પાસે મૂડી ન હોય તો આપણે રોકડેથી વસ્તુ ખરીદી શકતા નથી અને આપણે એ વટાવ એટલે કે ડિસ્કાઉન્ટનો લાભ છે એ પણ લઈ શકતા નથી કાચા માલની સમયસર ખરીદી ન કરી શકાય વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે વળી આપણી પાસે નાણાં પૂરતા પ્રમાણમાં નહીં હોય તો આપણે જે છે એ કાચા માલની ખરીદી પણ જે છે એ સમયસર કરી શકતા નથી જેથી આપણું ઉત્પાદન છે એ પણ ડીલે થાય છે તો આમ આપણે છે એ ધંધાકીય એકમમાં નાણું કેટલું મહત્વનું છે એની વિશે વાત કરી ત્યારબાદ માલિકી ભંડોળો જોઈ લઈએ તો માલિકીના ભંડોળો માલિકીના ભંડોળો ત્રણ છે એમાં એક છે ઇક્વિટી શેર બીજું છે પ્રેફરન્સ શેર અને ત્રીજું રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ નફાનું ધંધામાં રોકાણ બરાબર એમાં इक्विटी शेयर के अंदर જોઈએ તો પાછા એના ત્રણ પ્રકાર છે એમાં સામાન્ય ઇક્વિટી શેર પછી બીજો સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ની અંદર પણ બે પ્રકાર છે એક 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને વીસ વર્ષ બાદ પરત કરી શકાય તેવા શેર તો માલિકીના ભંડોળો એટલે કે માલિકી મેળવવા માટે કયા કયા ભંડોળ છે તો ત્રણ છે મેન ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી મૂડી અથવા ધંધાનું જે છે એ નફાનું પુનઃરોકાણ હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર તમારે આગળ ઘણા બધા કામ આવવાના છે બરાબર એને આપણે ડિટેલમાં હમણાં ભણવાના જ છે પણ ઇક્વિટી શેર એટલે માત્ર એટલું યાદ રાખો કે જ્યારે ધંધાના સાચા માલિક બનવું હોય ત્યારે ઇક્વિટી શેર નફામાં ભાગ જોતો હોય ત્યારે પ્રેફરન્સ શેર એ બધું આપણે નિરાધે સમજશું અત્યારે ખાલી એટલું યાદ રાખો કે માલિકીના ભંડોળમાં ત્રણ ભંડોળ છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી કમાણી અથવા નફાનું પુનરોકાણ ઇક્વિટી શેરની અંદર ત્રણ પ્રકારના છે સામાન્ય ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર ત્યારબાદ પ્રેફરન્સ શેરની અંદર બે છે વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર તો આ ત્રણેય છે એ અગત્યના મૂડી ભંડોળો છે માલિકીના મૂડીભંડોળ માલિકી મેળવવા માટેના ભંડોળો છે બરાબર તો એ અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં છે એ આ ત્રણેયને છે અથવા એના ત્રણેયના પેટા પ્રકારો પણ જે છે એને વિગતે અભ્યાસ કરશું તો અહીંયા સુધી રાખીએ છીએ અસ્તુ આભાર